શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગત જનની માં અંબાનું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. હાલમાં ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો પગપાળા ચાલતા ચાલતા અંબા તરફ આવી રહ્યા છે અને બોલ મારી અંબે જય જય અંબેનો નાદ અરવલ્લી પર્વતમાળાની વચ્ચે સાંભળવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજકોટની પ્રસિદ્ધ સંઘ આજે અંબાજી મંદિર પહોંચ્યો હતો. આજે અંબાજી મંદિર ખાતે રાજકોટનો સંઘ રંગબેરંગી કપડાં પહેરીને આવ્યો હતો. આ સંઘ છેલ્લા 20 વર્ષથી 415 કિલોમીટર દૂરથી આવે છે. આ ભક્તો 7 તારીખના રોજ રાજકોટથી નીકળ્યા હતા અને 18 સપ્ટેમ્બરના રોજ અંબાજી પહોંચી આજે 19 સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર ખાતે રંગબેરંગી કપડાં પહેરીને ગરબા રમતા રમતા મંદિર તરફ પ્રયાણ કર્યું હતું અને મંદિરના ચાચર ચોકમાં આવી ગરબા રમી ધજા મંદિર પર ચડાવી હતી. આ સંઘમાં કુલ 125 સભ્યો જોડાયેલા છે, જેમાં 70 મહિલાઓ જોડાયેલી છે. અંબાજી મંદિર ખાતે 20 સપ્ટેમ્બર ભાદરવી પૂનમે દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ટ્રસ્ટ તરફ અને ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી ગાઈડલાઈનનું પણ પાલન થઈ રહ્યું છે અને મંદિર ખાતે બાધા આખડી માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે. અંબાજી મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે અને રંગબેરંગી ફુગાઓથી પણ શણગારવામાં આવ્યું છે. હડાદથી અંબાજી અને દાંતાથી અંબાજીનો માર્ગ ખાનગી વાહનો માટે બંધ કરાયો છે. અમે રાજકોટથી અંબા ખોડિયાર પરિવારમાંથી આવીએ છીએ. જકાત નાકા ઢેબર રોડ પાસેથી અંબા ખોડિયાર મંદિરેથી અમારો આ સંઘ ઉપડે છે. 7 તારીખે ઉપડ્યો હતો અને 21 તારીખે પરત જશે અને આ અમારું 20મું વર્ષ છે. 20 વર્ષથી અમે લોકો અહીંયા મા અંબાની પદયાત્રા કરી અને મા અંબાના દર્શન કરીને ધન્ય થઈએ છીએ. અને જેમ આપણી ઘરે પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ, એમાં આપણે જે રીતે વ્યવસ્થિત તૈયાર થઈને આપણો લગ્ન પ્રસંગ ઉજવીએ છીએ, એ જ રીતે મા અંબાની આ ભાદરવી પૂનમનો પણ એટલો જ અનેરો આનંદ હોય છે દરેક લોકોને. નાના બાળકથી માંડી અને વયોવૃદ્ધ ડોશીમાં હોય, વયોવૃદ્ધ ડોસા હોય તો પણ તે લોકો આ સાથે જ બધા સંઘ એક સાથે ચાલી અને અહીંયા પહોંચે છે. અને તમે જોઈ શકો છો કે દરેકે દરેક વ્યક્તિનો એક સરખો જ આનંદ છે, ઉમંગ છે અને પહેરવેશ પણ છે. તો આ બધું માની દયાથી જ થઈ શકે છે અને માને રાજી રાખવા માટે અમે આ બધું જેટલું કરી શકીએ એટલું ઓછું જ છે. અને મા અંબા અમારા ઉપર હજારો હાથે વરસી રહ્યા છે, આશીર્વાદના વરસાદ કરી રહ્યા છે અને એના આનંદ ઉલ્લાસથી જ ઉમંગથી અમે એટલા દોડતા દોડતા અહીંયા સુધી પહોંચી ગયા છીએ કે દરેક લોકોને ખૂબ વચ્ચે મુશ્કેલીઓ પણ પડી છે, પણ તેમ છતાંય અત્યારે અહીંયા પાવન ભૂમિમાં અમે પગ દઈ અને દરેકના દુઃખ દર્દ બધું ઓછું થઈ ગયું છે. જાણે કે અમે ગઈકાલે જ આવ્યા અને આજે આ ધરતી ઉપર પહોંચી ગયા છીએ અને માની ખરેખર દયા છે. રાજકોટથી અંબાજી પદયાત્રા સંઘમાં છું. અમે રાજકોટથી 7 તારીખે નીકળ્યા હતા અને 18 તારીખે અમે અંબાજી પહોંચી ગયા છીએ અને આજે અમે અંબાજીમાંના દર્શન કરીને ખૂબ ખૂબ ભવ્ય પામ્યા છીએ. કારણ કે આજે ટોટલ રાજકોટથી અંબાજી 415 કિલોમીટર થાય છે. અમે ગયા વર્ષે જે કોરોનાનો જે માહોલ હતો તેમાં બી આવ્યા હતા. ગઈ વર્ષે જે કોરોના માહોલ હતો તેમાં કદાચ ન પીએ બીજા નહોતા હતા, પણ તો બી અમારા સંઘના લોકો દર્શન કરવા આવેલા હતા. પણ ખાલી ખાસ કહેવાનું એ છે કે અંબાજી માને ખાસ કંઈ પ્રાર્થના કરવી છે કે જે માણસોના ડર, માણસોના મનમાં જે કોરોના માટેનો જે ખોટો માહોલ છે કે ખોટી ભાવના છે, બરાબર, એ અંબાજી મને દયા કે દૂર કરે અંબાજીમાં.